રાખવી છે આપણે આપણે જે જોતું તે મળી ગયું મળી ગયું એટલે હજુ મળી નહી ગયું જમ હજુ તો પેલા હળિયો કરી રહ્યા ખબર છે ને હવે એ તો હળિયો કર્યા કરે હવે આપડે શું કોમ છે કાકા હું તમને હું કઉ છું હું કે મફુજી અને ભરતજી સરપંચ કોક નવો લાવવાના બરોબર પણ એ સરપંચ જીઓ લાવી દી એની શકલ તો આપણે જોવી પડે નહીં મારી વાત પર હવે જે સરપંચ નો લાવવું હોય અને હો લાવતા આપણે બે ના કટલમ નહીં પડવું અને આપણે જો ફરવા જતા રહો શાંતિથી કાકા ફરવા જતા રહે તો ફરીને આવશે ને તો ઘર ની હોય જીસીબી ફરી વળી હોય છે ઉપે એટલે પત્તા શું કરવાનું ભત્રીદા બૈડા હવે માર નહીં ખમતા પણ આપણે માર ખાવા એ નહીં દાવું પણ આપણે ખબર તો પડે કદાચ મફુજી ને ભરતજી ની ચાલ હોય તો મારી વાત આપણો બીજો સરપંચ કરી કદાચ ખેગારજી લાવતા હોય કદાચ બેન થી કાચો સરપંચ થઈ જાય તો ના એ ના ચાલે હા એમ કઉ છું હું લે તો હેડજે હું કઉ છું એટલે લાકડી ક્યાં મેલી તમે લાકડી તો પાડી પેણ કર જો એ લાકડી હંતાડી દીધી પછી ઝઘડો થાય ને એટલે પછી ફૂંકવા તો એટલી ઘણા તો બૈડા ભોળા ભો પડી જાય એટલે પણ લાકડી એ શું કરવી છે કાકા લાકડી ધોવે આપણે બધે વાબા વાયા થી પેલા ફૂંકતાડજી ધલોજી વિરોધ થયા અને પેલા અરે ખેગારજી અને હરિભાઈ વિરોધી થયા પેલા બે વિરોધી છે હા એ બધી વાત સાચી છે પણ આવડી મોટી લાકડી લઈને આ તો બધાને ખબર નહીં પડી જાય ક્યાં ઝઘડો કરવા આવ્યા છે હવે એની આઈડિયા છે મારી જોડે શું વામ આવ હા વાત સાચી પણ થોડીક આમ રિસ્ક વાળી વસ્તુ છે કશું રિસ્ક વાળી નહીં તમે ત્યાં રાખો લાકડી હાડો હા નવ વિચારી આવતો રહો કમાળ રાખો કે હવે સોરના ઘરમાં શું સોરી દાખી દાકા ધોકા ભાઈ મિલજો કેમ શું જવા હાલ મીટિંગ માં લઈને નહીં જાવ ધોકા કેમ નહીં જાવ અરે કદાચ ખાલી વાતાવરણ બગડે કે હવે ધોકા ની જરૂર છે એટલે જઈને લઈ જવાના હોય થી કલ્યાજી આ માણસો જાય ને હવે ધોકા સિવાય મોની અમને જીતે મને કહું એટલે લઈ જવાજો પણ ભૂમતા કા આપણે હથિયાર મુહૂર્ત નહીં કરવું તો મગજ છકાઈ નથી ને હવે તમે ઉપજો મેલો આ કે હેલો આપનું ખોટું નોમ બહાર પડી જાય હમણાં હેલો ઠેકરજી હો મફુજી કેટલા ખોવાણા છો વિચારો આવો આવો ભૂમતા કા એ બધી વાત છોડો પણ આ તો ખુરચી છે ખુરચી નો મો બધાને હોય ભાઈ અને થોડું કાઠું પડે અને તો લસી પડે મળે ભાઈ અને આપણા કાયદેસર 5 વર્ષે ખુરચી કોકના લેવી પડે લડ્યા વગર હાર્યા ને એટલે વધારે દુઃખ થાય હારો હારો એ બધી વાત જવા દો ટકુમતા આકા સહી કરી દેવાનો છે થઈ જઈ આપણે બિનહરીફ સરપંચ લાવવાનો છે એના માટે હવે અમો ઠોખી વાત છે કે અમે સરપંચ નું મોઢું જોયા વગર અમે સહી નથી કરવાના ઠોખી વાત છે તમારે એમથી ગમે છે કાઢો ભાઈ હોય અમે જે ગમે એવું છે એમ ને અમારાથી કોઈ સામનો ના કરે ના કરે સુખી વાત છે સામના ઘણા કરી ચુક્યા તમે હવે સામના ની વાતો વિહારી મેલો વાત વાત માં દબાવી સમજ ભાઈ આજુબાજુ ના ગોમ માં ભૂમતા આખા મોઢું તમે ના વતારી કહો પોત જણા કોઈ કઈ જોય પછી તો તમારે બે જવું પડે ને શું મોઢું કરી આવો કાકા શું પગે વાંચ્યું છે તમે મારા કાકા તમે ગમે તે નાના મોઢે બોલો એ ચાલે બોલે એટલે હવે શાંતિ ના બોલતું ઓ જલાજી
બેસી જા. કઈ ના સહે વાત સાચી છે, પણ કોઈ રામાર ઘેર બોલ્યો નહીં ને આવી જતા. હું ભત્રીદાની કમાણી મુખાવ છું, ચાલો બોલવા દે. ભત્રીદાની કમાણી નથી ખાતા, કોમની કમાણી ખો છો. કમાઈ આલ્યું છે તમે? આરામ ના આમંત કહો છો, પેપલા હરી ભાના બરબાદ તમે કર્યા જમીન વેકાઈ બાપડા. અને હરામ ના આમંત કહો છો એટલે તમારો પગ બેસે ન તો બાજો. મારો પગ તો ભાજો નહી, ભાગે મારા દુશ્મનો નો. તો પછી કેમ લંગડી લઈને આયા દોઢ પગે? આ વાય ના દેખે, મને ખબર હતી કે આયા એનો રંગ બતાવજી. આવી ઇતા કા હોપડો મારી વાત કે તમે કેમ ધોકા લઈને ઓકળા આ લાવ, લાકડી લાકડી લાવ, લડવાની મીટિંગ નહી. ભેગે હું દાગા હું દાગા મેરવી કાઈ મેરવી. મફુજી આપણે જે આઈડિયા કરી હે ને, પોલીસ ને કીધું બોલાઈ લો તમે. તાર લાવ જલા કાઢો, કોમ માંથી કાઢો ધોકા લાવ. મારા ઉડશા ચાંદ થોડા ભેગા તો લડવાની વાત કરે. ઘૂમતા કા બોલ સળાવી પછી છેવટે અમારે દાબુ પડાશે, સહયોગ કરવાનું છોડાવવા બદલે. મારી વાત સાંભળો કે આઠ લડવું એ લડજો. હો 6 મહિના માટે જેલમાં તા હો, આ તમને કહી દીધું. અને કોઈની શરમ નહીં આવે, જેટલી ગળા અમે બે સહી નહીં કરે એટલી ગળા જેલમાં છૂટશો નહીં, એટલી ગળામાં બંટી દળવી પડશે. ઓય ના ના, જાળ હોય તો લડવાનું લડવાનું ભાઈ. અમે રીતે ભેગા જ થયા નહીં. ઓમાં નોમાં તો આખા ગામની પથારી ફેરવી નખાય ને આખી ચૂંટણી રદ કરી નખાય. ના ના, મારા ઉર્જા લગીર ભેગા થો એટલે જીદ્દું લડવાનું. અલે આ તમે શરમ આપી દો, શરમ અલ્યા ભાઈ જી લે આવે. સરપંચો પાણી આગેવાન પગ ઉપર પગ ચડાઈ દે. વાત કરો કર્યા તમે આગેવાન કે કર્યા આગેવાન જ છો અમે તો. હે હરીભાઈ, આ જભા કીધું ચાંદની ભરાણી તમે ચો જાત આટલી ગળા? બફુજી જો, ઓ અમે હવે ચૂંટણી રદ થઈ છે બરાબર, મારે આ બધી વાદન પડવું જ નહીં. અરે એડા ગણવા જતો મજૂરી, મજૂરી જો તો અડા વેડવા જતા ને એ મજૂરી. ઓય હરીભાઈ શું જૂઠું બોલો ભલા આદમી. ચમ અડા તમારા ખેતર માં તમે વેણતા હતા ને? મારા ખેતર માં જ વેણતો તો, પણ ખેતર મારું નહીં. હે મજૂરી જો તો જેને પાટી સૂટ પહેર્યા તમારા પાડું છે. બાપડા ને ઘણા ને સંપલ પહેર્યા છે દેખાતા હોય તો. મારો સંપલ તૂટી ગયો. આપડે બિન હરીફ નો સરપંચ લાવવાનો એની. એવું છે? કને લાવવો છે? હવે લાવવા તો મફુજી કો હવે. હવે હરીભાઈ વભળો મારી, કે તમને બધા ની માટે બોલાયા છે કે આપણા ગામમાં સરપંચ આપણે એવો લાંબો છે ને, એટલે એક તો આ ઝઘડા મટી જાય. આપણા ગામનો વિકાસ, વિકાસ ની વાટે આપણું ગામ દોરાય એના માટે. એટલે તમારે જે જે પણ કેવું હોય હું સરપંચ બહાર જાહેર પાડું છું, કે જે જે તમારા પેટમાં દુખતું હોય, તમને યોગ લાગતો હોય, કોઈ અપીલ કરવી હોય, અરજી કરવી હોય, તો એક એક તમે મને જણાવજો. બરાબર બરાબર.
બરોબર છે રાતે એડા પાવા નતા ગયા ને બીજા બધા ને કેવું હોય તો પછી કી પણ પેલા મારે કેવું છે આ વાત નું કે ચોખી વાત છે જો જવન લાવશો આપડા ગામ માં તો ચોખી વાત છે મેળ નહી આવે હા તમારે રોજ જાણવું કે ઝઘડા જોવા હોય ને ગોમ તો જમણ લાવજો હા ઉંતાકા ઝઘડા કરતો હોય ને એને ઝઘડા જોઉતી બધા ઝઘડા કરવા વાળા ના હોય ઓય ની આ કઈ આવે જોખી વાત છે આ તમને કીધું લાવો લાવજો તમ જાય હવે માફોજી એનો રોજ દારૂ પીપીન પડ્યો રહે જોન તો ઝઘડા જ લાવે છે તમ ઝઘડા કરતા હું કરે બીજું અન જાણી માફોજી મારી વાત અબડો તમે ખરેખર તમારું મગજ ઠેકણ છે કે નહીં મને વાત કરજો પહેલા તાણી બીજી વાત પૂછી કે જો જવન નો સરપંચ માં હશે તો અમારા જેવા ચોર જે સોના ચોર છે ને બધા ફાઈ થાય પેલા આદમી કરવી એમ કરશે પણ તમારે એક મકસદ નહીં જમ તમે આખી ચાલ નહી સમજતા આ બે જણા ની ચાલ છે અને દારૂડિયા ને અરે સરપંચ માં લાવી તો વાયા ના ઈશારા ઉપર ના છે બાપુજી તમારી બધી વાત સાચી પણ આ ખોટી આ સાચખાની સરપંચ માં ના ચાલે હા ના કાઢી હરીભાઈ હરીભાઈ ને રાખો જવન સરપંચ માં આવે તો તમને વાંધો ચમ આટલો બધો છે ભણેલો ગણેલો વિકાસ કરે એવો ભણેલો છે 24 કલાક દારૂ પી પડી રહેલો અલે વફડો મારી વાત મફુજી હું કી તમને ખબર છે ખરેખર આ મીટિંગ કરી ને 3 કલાક બગાડ્યા ખરેખર જેઠો બકરા ના વારામ ચોક જઈને મીટિંગ કરી હોત ને વિનંતી કરું છું શાંતિ થી મારી વાત આપણે સમજાવી હતી બોલો બોલો ભૂપતજી જો આપડો બધા ગોમ વાળા હા બેસી આપડો બેસી હારી બા શાંતિ રાખો કે મારી વાત તો હું જે વાત લાવ્યો છું એ ગામ ના વિકાસ ની વાત છે અને આપણા ગામ નું ભલું થાય એવી વાત છે હું ખોટી વાત લાવ્યો નહીં જો ભૂમતાભા તમે ધ્વનથી વાપરજો ધલુભા તમે વાપરજો અને ખેગારભા તમે ભરતજી તમે મફુભા તમે હો બધા શાંતિ થી વાપરો જો હું ગોમ નું સારું વિચારતો હશે હું ગોમ નું કઈ ખોટું વિચારું નહીં સાચું ખોટું ભત્રીજા અને બીજી વાત કે મફુજી તમે કીધું કે ગોમ ની અંદર જવન મોણા લાંબો સરપંચ માં મોટિયાળો લાંબો છે તો તમે બધા આખા ગોમ માં દીવડા લઈને ફરશો ને તો એ તમને મારા ભત્રીજા જેવો મોણા ચોય મળશે નહીં જવન અને બીજી વાત કે બધી રીતે ઊંચાર બધી રીતે કેચોટ મારી વાત આપડો બધા વડીલો હરીભા કુંતાભા અને જેને પણ હું નેના મોઢે બોલ્યો હોય બરોબર એની પહેલા તો હું બે હાથ જોડીને માફી માંગું બરોબર અને જો તમે હા કુંતાભા મારી વાત ઓબડો કે આટલો દો મને ગામમાં તમે સરપંચ થવાનો અવસર આપ્યો
તો ગોમ ને હું એક વિકાસ ના રસ્તે લઈ જાયો અને તન મન ધન થી ગોમ ની સેવા કર્યો. હા, અને બીજું બાપુજી કે ગોમ માટે અમે કાકો ભત્રી જો અડધી રાતે જરૂર પડશે તો આઈ નું પારે કોઈ પણ કોમ છે. બાપુજી મારી વાત આપડો કે તમે બજાર મો કે પછી ગમે એ જિલ્લા મો કે તાલુકા મો કે આપણા ગામ મો કે ગમે એવી ઓફિસ હોય તોય હું સરપંચ કરતે સરપંચ જેટલા નહીં ફર્યા હોય એટલો હું ફરેલો છું. એટલે નવી નવી ગ્રાન્ટો હું ગામો લાવ્યો. કે ઈદુરીઓ જેટલી જોડી મન જાય છે હે ગુમતા ભાઈ, એવું નહીં સોન તો ઠોખી વાત છે. પેલો જમન દારૂડીઓ ચાલશે પણ તને નથી આવો. હા હા અનુ બારો ઉભારો ઓને શું કીધું અડધી રાત? અલ્યા અમે તમે અડધી રાત જ નીકળો છો હવે? હવે પેલું શહેનશાહ પિક્ચર જોઈએ મારા ઉર્જા? હવે વાપડો મારી એમ નહીં, એક મોકો આલો થોડી સારું. હવે બરો ભમતા કારી ભાઈ વાપડો કે ભૂપતજી કીધું કે આખા ગામ માં તમે દીવો લઈને ફરશો તો એના ભત્રીજા જેવો કોઈ મોણો મળશે નહીં. હવે અમે ભરતજી બે જણા દીવાની શરૂઆત કરીને દીવો લઈને બે જણા ફરતા હતા અને ફરતા ફરતા કદાચ લાઈટ જતી રહી હોય કે ગમે તે થઈ ગયું પણ વાયનું ઘર ચીડે હતું ને આજે અમે સરપંચ ધાર્યો જવન એનું ઘર પહેલું હતું અને ટૂપ લાઈટ થતી હતી અને તમારા ભૂપતજી ના ઘેર દીવો અંધારું હતું સ્ટેશન માં તો ફર્યો છી. હવે જલાજી મારી વાત આપડો તમે આવ્યો નઈ આ બોલ. અરે મારી વાત આપડો હવે આમ બોલજો નકા પછી ઈસાની. હવે એ તો હવે એની ફરજ આવે છે, એની બે શબ્દો કીધા. કાયદેસર 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 મારી વાત કે તમારે થોડુંક લેટ થઈ ગયા તમે બરાબર અને અમે શરૂઆત થી વાત આગળ આજે ભાઈ ધવન ની વાત કરો ને અને અમે વાત કરી નાખી છે જુબાન અમે આલી દીધી છે એટલે આપણે શરૂઆત કે જબાન આલી હોય તો નોન નહીં લેતા. અરે વાત કરો છો નોન નહીં હોય બોલાઈએ. હા તો બોલાવો બધા વચ્ચે. હા હા બોલાવો છે, લગાવો ફોન. તમે ફોન લગાવો સરપંચ સાહેબ. એટલે તું અભર મારી વાત તું ફટાફટ વાંચ આ મીટિંગ માં. હોય મેં તને વાત કરી દીધી. હા જલ્દી આ મારી વાત આપડો હો ગમે ચોરી કરી તમારે ઘેર ચીએ દાડા ચોરી કરી તમારે ખુદ ઘેર ફૂંચી ખાવા નહી નમી શું ચોરી કરી છે. હા અને બીજો બાપુજી મારી વાત આપણો તમે બધા અજાણ્યા છો આનાથી કે હરિભાના બે વીઘા વેચાયું ખરું ખોટું? સાચું અને વેચવરાયું ફૂમતે કાકે અને એ પૈસા મારો ભત્રીજો એમાંથી 20,000 ખર્ચો થયો જોંચો થયો હશે અને આર્યા બે જણા આયા એમાંથી કે મને ભાગ આલો તો ચોર હેરા થા કમ છે ભાઈ. મારી વાત આપણો અને અમે પૈસા તો આવ્યો લઈ ગયો છે હવે અને હવે આ કીધો ફળો કીધો તારે આયા રહી ગયા સરપંચ માં નાખે હરીભાઈ તમે આવો કે નહીં? અરે મારે જોઈ આપું ને મારી વાત આપડો પેલા ને કાળતા ના કટકા જેવી જમીન વેકવાય મારી વાત કે જે આ મોણો આવે છે ને એને હજુ અમે જઈને કીધું નહી તને સરપંચ બનાવવાનો છે પાછો. ખાલી ખોટો બેઠવો એના કરશે ઘરડો ઉમેદવાર રાખો જેથી કરી મરી જાય તો બીજો તરત ઘરડા ની વાત કરો તમે. વાત
ગઈડા બળદે કઈક ક્ષેત્ર છેડ્યા, પણ હવે ગોંડા નહીં હવે, અને ગોંડું બનવું નહીં હવે, ધવન ને ગેચ્યુટ ગોમ સરપંચ હોય કઈડા ની તો દાંતા જ મારે તમારા જીવન ની તાણ સાઈનો સિક્કો હમીર કરતા ના આવે સરપંચ માં ઉભા રહે. જો હરિભાઈ ની વાત કરો, બરફારા ક્ષેત્ર માં હવે હૈડા ની મજૂરી કરે છે, સરપંચ માં ગોમ ઉભા રહે છે. સરપંચ માં બહુ ભલા આદમી બાપુજી, અત્યારે તો ખાલી નો કરવા દો. આવી ક્ષેત્ર વેચે સરપંચ ના બનાવરાય હોય, મારી વાત આપડો, તમારી વાત લાખ રૂપિયા ની છે બરોબર, અને જો અમે આ દાડા સુધી ગોમ ની મર્યાદા રાખી, કોઈ દાડો અમે ગોમ માં ચોરી કરી નહીં, ગોમ માં કોઈ દાડો અમે કોઈ નો પૈસો કાઢો નહીં. સરપંચ અમે લઈ જો, કેમ કે તું એ ભણેલો છે બરાબર, અને કડ્યાક તું હાલ કાકા ભત્રીજા બે જણા ચોરી રીતે ઓળખો છો, એટલે કડ્યાક એમાં સુધારો થાય અને વિકાસ થાય, તમે સુધરી જો તો તમે સરપંચ માં ચાલો. ઓબળો મારી અર્પણ, જે આ સરપંચ માં આવે છે ને એને અમે જુબાન હાલી ચુક્યા છે, ખાલી એટલું કીધું તું કે આ દાડા મીટિંગ છે, હું ફોન કરું તો આવી જાય. હવે હાલ તમે બોલ્યા કે અમે જબાન આલી છે, એક બાજુ તમે એમ કહો છો કે એને ખબર ભાઈ મીટિંગ માં બોલાવાનું કીધું. આ બધા ઇંગ્લિશ માં વાત કરે છે, ગુજરાતી તો કઈ શીખ પેલા બોલાયો છે. મારી વાત કે કદાચ આવે છે, જેવી વાત કરે છે એ તમે જો, અને બધા ફોન વાળા હા પાડે તો એ સરપંચ, બાકી આપડે પતરીશું. હા બરાબર, આપડા મન ની મરજી ની વાત સાચી, એ તો પંચ થઈ નક્કી કરે નઈ, કોઈ હરિભાઈ ના કહેવાથી સરપંચ નહીં આવે, કોઈ અમારા કહેવાથી સરપંચ નહીં આવે, પંચ થયો અંદર સોંપણી થાય તારે, અમારી કહેવાથી પોતે આવ્યા નહીં. પણ હવે મારી વાત ઓબળો કે બસ ની ચર્ચા હાલ બંધ કરો, પેલાને આવવા જો પેલા પછી વાત. એ જય માતાજી ગોમના વડીલો ને. જય માતાજી. હમણાં આવતો રે. હા છોકરા, પૂમતા કા વભળો મારી વાત, કે જે અમે નવજુવાન ની વાત કરતા હતા ને, એ આજ જુવાન. ચૂંટણી લડાતી હતી એટલે કુતરા નું નહી કેતા કે શંખ કાશી પહોંચો નહી, પણ ચૂંટણી થઈ ગઈ અધૂરી એટલે રદ થઈ ગઈ બરાબર, એટલે અમે એલાર્મ નક્કી કર્યું છે, ગોમે સાથ ને સહકાર પૂરેપૂરો આવ્યો છે, એટલે સરપંચ માં તને અમે નક્કી કર્યો છે. મપુજી, કંપની માં નોકરીઓ કરે નઈ, ત્યાં ગોમ માં સરપંચ ના રહી ગઈ, નોકરી ક્યાં દાડે આવી. અરે આ મોડો એવો છે ને, ગોમ માટે નોકરી છોડી મેલ છે. આટલા દાડા એ રહ્યો ગોમ માટે જ બગાડ્યા ખરા ખરા, ગમે એને લાભ લેવાનું હોય કે ગમે તે કોઈ કામ કાઢ હોય તો આગળ પડીને કામ કરાવે છે. મારી વાતો બળવતો ભણ, આ સરપંચ તને વાયકણ બિન હરીફ માં લાવી બરોબર, નોકરી છોડી મેલે કંપની માં. વાપળો મારી વાત, આજ દાડા થી હું સરપંચ માં નતો નઈ, તો ગોમ માં એના મોટા કોમ તો કર્યો. સવાલ એક છે કે નોકરી છોડી મેલે કંપની માં, એમાં જો નોકરી છોડવાની આવે છે સરપંચ ને. અંજાણી જણાજી, તમને પૂછ્યું, મહેરબાની કરી સરપંચ ના બોલો ભાઈ, નોકરી છોડી મેલે કંપની માં. વાભળ મારી વાત, જો તું ગોમ નો છી એટલે મારા ભાઈ બરોબર, અને બીજી વાત કે મપુજી અને ભરતજી અને ગોમ વાળા ની બધાને મારા પર વિશ્વાસ કર્યો છે, અને જો મને સરપંચ નું પદ ઉમતા છે તો હું ગોમ માટે થઈ નોકરી પણ છોડવા તૈયાર છું.
બોલી રે પછી તારી વાત બોલી રે પેલા. જો ભાઈ તું પોચ વર્ષ તું સરપંચ રહે બરોબર, નોકરી તારે આજીવન છે એટલે વિચારજી. એ ધમકી આલે છે? ધમકી નહીં આલતો ભરતજી, તો એના 25,000 પગાર સા વાત કરો છો તે? એને વિચારવાનું ગમને વિચાર. બાફો મારી વાત, તારે વિચારવાનું ગમને વિચાર. બાફો તારે નોકરી છોડવાની જરૂર નહીં, અને તું સરપંચ રહે તું નકરે છે. બાફો મારી વાત, જો ગામનું હારું થતું હોય ને તો હું નોકરી છોડવા તૈયાર છું. હા ભાઈ ના છોડવા. એક મિનિટ ફૂમતા કાક, મારી વાત આપણે મહેરબાની કરીને બોલવા જો. તમને કીધું મેં જે મોણો પછી ગ્રેજ્યુએટ માણસ છે, સામાન્ય નહીં ગ્રેજ્યુએટ માણસ છે, એને તો બીજું કોમે મળી રહે ઘણું, એટલે નોકરી છોડે છે. આટલા વાર નોકરી ના છોડી. અલે ભાઈ અમે નોકરી થી કોઈ મતલબ નહીં, ભલે નોકરી કરશે તો અમને કોઈ વધો નહીં, કોઈ વિરોધ નહીં. તમે તમારા માટે થઈ જાવ નોકરી જેટલું બોલવું હોય ને એટલું બોલવા દો, કારણ કે મારો ભાઈ છે ગોમ નો એટલે ભાઈ હું માનું છું. જો 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 એટલું બોલું એટલું. આવા સંસ્કાર લઈ લે પોખા. અરે ઓ ભાઈ તમારે કેટલા સંસ્કાર થી ની જોયા છે, આ વાન રોતા કર્યા નોકરી છોડવા તૈયાર હોય તો પછી 5 વર્ષમાં ભેગું જ કરશે, વિકાસ નહીં કરે. અને નોકરી કરવા તૈયાર હોય તો પછી ઘણો ખરો નોકરી તો છે, ગામમાં સહી લેવી હોય. બધું અમે તમને પૂછવા નહીં, આ બધું અમે પંચ કૂટી લેવું. એ તમારે નાની ઉંમરે કોઈ બોલવાની જરૂર નથી. બફુજી 2 મિનિટ ખાલી, તમે ચોરી કરવા જો એટલે કોઈ પૂછવા જો છો કે ભાઈ હું આ કર્યો તો ટાઈમ ગાડી કરો છો ચોરી? અહીં રીતનું આ ભાઈ કોણ કરશે? તારા જાજી પંચાયત કરવાનું આવતું નહીં. તમે બધા મારી વાત સાંભળો, આ ગામ નો હોદર નું પાલવતું હોય તો મને સરપંચ માં લાવો, નકે આ ગામ માં વિખવાદ પાડ્યું તો મારા સરપંચ માં આપું નહીં. હું આવ્યા હવે તારા જવાની જરૂર નહીં, હવે જાહી તો આ બે નેકડો લેવા છે. આખું ગોમ અળિયા ચડાયું આપણા ગામમાં જો તમે મને બિનહરીફ માં સરપંચ માં લાયા તો બરાબર, એટલે આપણા ગામમાં કોઈ સરપંચ યાદ આવતી કોમ નહીં કર્યું હોય ને એવું કોમ કરી બતાવ્યો, અને આપણું ગામ ગોકુળિયું ગામ કરી મેળ્યું. મારે ગોમ માં વરઘોડું કરવું નહીં, કારણ કે આ બધો દેખાવ મને ગમતો નહીં. અને જો તમારે કદાચ વરઘોડા ના પૈસા વાપરવા હોય ને તો આપણી ગોમ ની નિહાળ નહીં, બધા છોકરા એ પૈસા થી જમાડી દીધું. અને બીજી વાત કે સોમવાર ના દાડે આખું ગામ મારા તરફ થી જમશે. આથી 5 વર્ષ સુધી સરપંચ તમે એ વાત તમારા ખમાન માં જા.